રાંધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રાઠોડ ચૂંટાયા અને ભાજપે મેન્ડેટ આપ્યો હતો તે રાજુ પટેલની હાર થઈ છે। પ્રદીપસિંહ રાઠોડને 11 મત મળતા પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા। ભાજપના ઉમેદવાર સામે ભાજપના સભ્યએ ફોર્મ ભર્યું હતું। પ્રદીપસિંહ રાઠોડે મેન્ડેટ સામે ઉમેદવારી નોંધાવી હતી તો મેન્ડેટ આપેલા રાજુ પટેલને 5 જ મત મળ્યા। ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રકુમાર મકવાણા વિજેતા થયા છે। तो प्रांतीय तालुका पंचायत ना प्रमुख प्रदीपसिंह बनया छे। भाजपे मेंडेट आप्यो ते राजू पटेल ने हार थई छे ने प्रदीपसिंह ने जीत थई छे। मेंडेट आपेला राजू पटेल ने 5 ज मत मळ्या हता त्यारे प्रांतीय मां भाजपा आंतरिक जूथवाद चरम सीमाए पहोंच्यो होय तेवा दृश्यो जोवा मळ्या। प्रांतीय तालुका पंचायत ना प्रमुख तरीके प्रदीपसिंह राठोड ए चूंटाई आव्या छे। भाजपे तेमने मेंडेट नहोतु आप्यु अने जेमने मेंडेट आप्यु हतु तेनी सामे उम्मीदवारी फॉर्म भर्यु हतु। प्रदीपसिंह राठोड ने 11 मत मळता तेओ प्रमुख तरीके चूंटाया छे। तो भाजपना उम्मीदवार सामे भाजपना सभ्यए फॉर्म भर्यु हतु। जूथवाद सामे आवी रह्यो छे तो प्रदीपसिंह राठोडे मेंडेट सामे उम्मीदवारी नोंधाई हती अने मेंडेट आपेला राजू पटेल ने मात्र 5 ज मत मळ्या। मेंडेट आपेला राजू पटेल ने 5 ज मत मळ्या अने सामे ભાજપે જેમને મેન્ડેટ આપ્યો તે રાજુ પટેલની હાર થઈ છે અને પ્રદીપસિંહને 11 મત મળ્યા છે। તો ભાજપે મેન્ડેટ આપ્યો હતો તે રાજુ પટેલની હાર થઈ છે। તો આંતરિક જૂથવાદ અત્યારે પ્રાંતિજમાં ચરમસીમાએ હોય તેવું જોવા મળી રહ્યું છે। પ્રાંતિજ તાલુકા પંચાયતના આજે પરિણામો સામે આવ્યા એમાં ભાજપે જે કેન્ડિડેટને મેન્ડેટ આપ્યું હતું તેવા રાજુ પટેલની હાર થઈ છે। તેમને માત્ર 5 જ મત મળ્યા છે અને જે મેન્ડેટની સામે જેમણે ઉમેદવારી નોંધાવી હતી એવા પ્રદીપસિંહ રાઠોડને 11 મત મળ્યા અને તેઓ વિજેતા થયા છે।